भूज कच्छ ने हरियाळु बनावा माटे पराशक्ति रेकी सेंटर द्वारा वरसादना आह्वान माटे ग्रुप रेकीनु आयोजन करवामां आव्युं। वरसादनी सीजन होवा छतां कच्छमां हजु वरसादनुं क्यांय नामो निशान नथी अथवा तो नहिवत જેવો છે, ત્યારે पराशक्ति रेकी सेंटर द्वारा वरसादना आह्वान माटे ग्रुप रेकीनुं आयोजन करवामां आव्युं छे। भूजमां वरसादने रिझवा माटे दरेक लोकोए खूब महत्वनो भाग भजवी ग्रुप रेकी द्वारा वरसादने आमंत्रण आप्यो छे। आ ग्रुप रेकी अनेक विद्यार्थीओ जोड़ाया छे अने एक जग्याए एक समय आ रेकी द्वारा वरसादने बोलाववामां आवी रह्यो छे। आ रेकी घरे बेसीने पण करी शकाय छे। जेओ आयोजननी जग्याए हाजर नथी रही सकता तेओ घरे बेसीने पण आ करी शके छे। आ रेकीनुं आयोजन सतत 8 दिवस सुधी नियमित करवानुं छे, जेथी वरसादनुं आह्वान थाय अने कच्छ हरियाळु बने तेवी लोकोमां आशा छे। आ प्रोग्राम तो कच्छमां हमणां वरसाद लंबाई गयो छे तो वहेली तके वरसाद थाय एना माटे करवामां आवे छे। अमे लगभग आ चौथी वार आ प्रोग्राम करी रह्या छीए, जे प्रमाणे मैडमे कह्युं ए प्रमाणे, अने अमे दर वखते लगभग रेकी आपीए छीए एना पछी 3 કે 4 दिवसे वरसाद थाय छे एवुं अत्यार सुधी जोवा मळ्युं छे। अने आ तो वैश्विक पूरा विश्वमां आ वैकल्पिक थेरापी बधाने शीखवाडवामां आवे छे अने एना बहु ज सारा परिणामो मळे छे। ज्यां ज्यां पण युद्धनी परिस्थिति होय, क्यां दुष्काळनी परिस्थिति होय, आ बधी परिस्थितिने नुं सोल्यूशन आ रेकીમાં છે। વિશેષ તો એમ કે આ રેકીનો વધારે પ્રચાર અને પ્રસાર થાય અને લોકો વધુ ને વધુ રેકી શીખતા થાય અને સ્વસ્થ બને એવી ઈચ્છા છે એમ કે, અને એ આ માધ્યમથી અહીંયા બેન તો લગભગ 20-21 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે અને એ કાર્ય બીજા પણ જો સંભાળી લે અને પૂરા કચ્છમાં અને એવી જ રીતે પૂરા ભારતની અંદર આ થેરાપી જો શીખવાડવામાં આવે તો બહુ જ સારી છે અને દરેક વ્યક્તિ, બીજું કંઈ નહીં તો દરેક વ્યક્તિ પોતે એનાથી સ્વસ્થ રહી શકે અને બીજાને પણ સ્વાસ્થ્ય પ્રદાન કરી શકે। જો કે આમ જોવા જઈએ તો રેકીથી ઓલ પોઝિટિવ કાર્ય જેટલા પણ હોય, પોઝિટિવ શક્તિ, દૈવી શક્તિના કામો જે હોય, બીમારીઓ હોય, આ બધા જ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન રેકીથી થઈ શકે। આમ જોવા જઈએ તો રેકીમાં લાભે લાભ જ છે અને કોઈ નુકસાન નથી। રેકી નુકસાન કરતા છે જ નહીં, કારણ કે એક બ્રહ્માંડની શક્તિ છે, જે શક્તિ વિશ્વમાં એ શક્તિ વ્યક્તિમાં, આપણા અંદર શક્તિ છુપાયેલી છે અને આ શક્તિ દ્વારા આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ છીએ। પ્રોગ્રામ છે એ છે વરસાદને રીઝવવા માટે। લગભગ અમારો આ 4th વખતનો પ્રોગ્રામ છે અને પહેલાં 3 વખત અમે સક્સેસ ગયા છીએ કે જ્યારે કચ્છમાં વરસાદ લંબાઈ જાય છે પછી અમે રેકી દ્વારા વરસાદ વરસવાનો એક પ્રોગ્રામ ગોઠવીએ છીએ અને અમારા બધા સ્ટુડન્ટ મળી અને એકસાથે પૂરા વાતાવરણને રેકી આપે છે અને વરસાદ વરસે જ છે, હર વખતે વરસ્યો છે અને આ વર્ષે પણ વરસાદ વરસશે જ। પરાશક્તિ રેકી સેન્ટરમાં જ મેં રેકી શીખી છે। લોકના સુખાકારી માટે અને લોકકલ્યાણની ભાવના સાથે અહીંયા એક સરસ કાર્ય થઈ રહ્યું છે અને આજે પણ તમામ લોકોને અને કચ્છના લોકોને વરસાદ મળે એના માટે, વરસાદને રીઝવવા માટે કરી અને અમે પ્રોગ્રામ કરી રહ્યા છીએ। આજે અમારા જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એ બધા જ એક સમયે એક જગ્યાએ અમે રેકી આપી છે અને કચ્છ જે લોકો આ સેન્ટર પર નથી પહોંચી શક્યા એ પણ પોતાના ઘરે ડિસ્ટન્સ રેકી આપે છે અને આવી રેકી અમે 8 દિવસ સુધી નિયમિત રીતે એક જ સમયે આપશું અને ભગવાન પાસે એવી અને મહાશક્તિ રેકી પાસે એવી પ્રાર્થના કરીએ કે અમને પૂરતો વરસાદ મળી રહે અને કચ્છ પાછું હરિયાળું બને એવી શુભ ભાવના સાથે વિરમું છું। થેન્ક યુ।